ભરૂચ જિલ્લાના ચંદૈયા ગ્રામ ખાતે ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા સાવિત્રીબાઈ ફુલે તથા ડોક્ટર જસપાલસિંહ મુંડાના સ્ટેચ્યુની ખાતમુહૂર્ત ધારાસભ્ય છોટુભાઈ વસાવા તથા ધારાસભ્ય મહેશભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું વિધ્યાની દેવી સાવિત્રીબાઈ ફૂલેની એકસો એકાણુંમી જન્મજયંતિ તથા ડોક્ટર જસપાલસિંહ મુંડાની એકસો ઓગણીસમી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે અમારા જે જયપાલસિંહ મુંડા હતા સંવિધાન સભાના સભ્ય હતા એમનો આજે જન્મદિવસ છે આજે એમને એકસો ને ઓગણીસ વર્ષ થયા છે જે ગરીબો માટે આદિવાસીઓ માટે સંવિધાન સભામાં જે એમને ડિમાન્ડ હતી એ ડિમાન્ડ આજે આ સરકારો લાગુ નથી કરતી એટલે અમે આજે જે એમનો એકસો ઓગણીસમો જન્મદિવસ છે એ નિમિત્તે અમે લોકોને જણાવવાના છે કે આપણા એક મહાપુરુષ આવી રીતના સંવિધાન સભામાં હતા અને એમને જે વાત કરી છે તે પણ આ સરકારો અને જે પાર્ટીઓ આ દેશમાં રાજ કરે છે એ લોકો અમને એનો લાભ હક અધિકાર આપવા તૈયાર નથી એ વાત અમે પ્રજામાં કરવાના છે પહેલાં પણ બિરસાદાદા જે હતા એમની કોઈ ઉજવણી સરકાર કે બીજા લોકો કરતા નહોતા પરંતુ એ વાત અમે દોહરાવીને પ્રજાની અંદર એમને શું એ એ હતા માણસ કેટલા મહાન હતા એ વાત અમે પ્રજા સુધી પહોંચાડી એટલે સરકારને પછી ડર લાગ્યો કે આ લોકો અમને અમારી સાથે રહેશે નહીં એટલા માટે એ લોકોએ આ મહાપુરુષની વાત કરી અને ભોપાલની અંદર એમને ટેચ્યુ બનાવીને એનું ઓપનિંગ કર્યું અને આ દેશના વડાપ્રધાને એવું કહેવું પડ્યું કે ભગવાન બિરસા દાદા આ દેશના મહાન માણસ હતા એ અમારી ઉપલબ્ધિ હતી કેમ કે બીજી વાત કરું કે આજે સાવિત્રી દેવી એ દેશના પહેલાં શિક્ષિકા હતા એમનો પણ એકસોના એકાણુંમાં જન્મદિવસ નિમિત્તે એમને પણ હું શુભકામના આપું છું કે આ દેશની અંદર શિક્ષણનું જે પ્લાનિંગ કરીને લોકો સુધી શિક્ષણ લેવાની જે વાત કરી એ એમના ફાળે જાય છે આજે એમનું પણ નામ લેવા કોઈ તૈયાર નથી બીજી પાર્ટીવાળા ત્યારે અમે એક ગરીબોની લડત આ દેશમાં ચલાવીએ છીએ અને આવા જે અમારા મહાપુરુષો છે એ લોકોની પણ વાત અમે લોકો સુધી પહોંચાડીએ અમારા લોકોને પંચોતેર વરસ પછી એકસો એકાણું વરસ પછી એમને કોઈ કોઈ વાત નહીં કરે કે આવા મહાપુરુષ હતા અને એની પ્રેરણા નહીં લઈ શકે લોકો